ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ગીર જંગલમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે આવી કુંડી બનાવવામાં આવી છે. અગાઉના વર્ષોમાં અવેડા જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જંગલમાં પણ રકાબી જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી જીવજંતુ અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કરીને જંગલ વિસ્તારમાં 4 પ્રકારે પાણીના પોઈન્ટ કામ કરી રહ્યા છે, જેમાં સોલર પેનલ, પવનચક્કી મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે. તેની બાજુમાં સોડિયમની ઈંટ પણ મૂકવામાં આવી છે, જેથી વન્ય પ્રાણીઓ અને તેની જરૂરિયાત મુજબ ઈંટને ચાટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે. વન્ય પ્રાણીઓને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે વન વિભાગ સજ્જ છે. ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને એક મેનેજમેન્ટના ભાગમાંથી એક મેથોડનો જો ભાગ છે એ વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થાનો છે. આપણે પાણીની વ્યવસ્થામાં જોઈએ તો વોટર પોઈન્ટ મેનેજમેન્ટ છે. વોટર પોઈન્ટ મેનેજમેન્ટમાં વોટર પોઈન્ટને કેવી રીતે ભરવું જોઈએ, વોટર પોઈન્ટનો જો આખો જે સેટઅપ છે અમે શું શું હોવું જોઈએ. સેટઅપમાં આપણે વાત કરીએ તો એક સોસર ટાઈપનો એવડે ટાઈપનો વોટર પોઈન્ટ હોય અને બાજુમાં એક માનણો પણ થઈ શકે. માનણો જેવું કે સાબર છે, જંગલી બૂંદ છે અને માટે બહુ મહત્વનું છે, તો એને પણ અમે એક વ્યવસ્થા કરીએ છીએ. આની સાથે સાથે વોટર પોઈન્ટ પર 2 કોથળા મૂકીએ છીએ, અડધો પાણીમાં ડીપ હોય અડધો બહાર હોય. કોથળાનું મહત્વ એવું છે કે ઘણી બધી આપણે ઇન્સેક્ટની ડાયવર્સિટી હોય, આને પણ પાણી જોતો હોય એ કોથળા પર બેસીને અને પાણી લઈ જઈ શકે છે અને પાણી જે પણ આની જરૂરિયાત હોય એ પણ આમાંથી પૂરતો કરી શકે છે. આને બાજુમાં સોલ્ટ લીક પણ મુકાઈ શકાય, જ્યાં જરૂરિયાત હોય, જ્યાં નેચરલી સોલ્ટ અવેલેબલ છે ત્યાંની જરૂરિયાત રહેતી નથી, ત્યાં મૂકવાની કોઈ જરૂરિયાત નથી વોટર પોઈન્ટમાં. બીજું હોય કે વોટર પોઈન્ટ અમે કેવી રીતે ભરીએ છીએ આખા લેન્ડસ્કેપમાં. પહેલો તો સોલર સિસ્ટમ, વધારે વધારે અમે સોલર સિસ્ટમનો યુઝ કરીએ. જ્યારે લાઇટ આવે એ ચાલુ થઈ જાય, જ્યારે લાઇટ પહે જાય તો એ બંધ થઈ જાય અને ઓટોમેટિક વોટર પોઈન્ટ ભરતો રહે આખા દિવસમાં પાણીમાં. અને એક નાનું મોટર હોય તો એટલું જ પાણીની જરૂરિયાત હોય ને એના મુજબ પાણી આપણે પૂરતો થઈ શકે. બીજું છે વિન્ડમિલનો પણ ઉપયોગ કરીએ છીએ જ્યાં સોલરની વ્યવસ્થા ના થઈ શકે. ત્રીજું વોટર ટેન્કરથી પણ ભરીએ છીએ, જ્યાં કોઈ પણ બીજી વ્યવસ્થા ના થાય તો ટેન્કરથી પણ ભરીએ છીએ. એવી જ રીતે એક હોલિસ્ટિક વોટર મેનેજમેન્ટનું જે આપણે આખી ગીરમાં આપણે પ્લાન કરીને આપણે તૈયારી કરી છે અને બધા જે વોટર છે વોટર પોઈન્ટ છે અમે એક સાથે નથી ભરતા, સ્ટેજર્ડ મેનરમાં. પહેલા પોઈન્ટમાં જેવું કે આપણે 50 જોઈએ, 100 જોઈએ કે 150 જોઈએ અને મુજબ અમે ફિર બીજી સ્ટેજ, ફિર ત્રીજી સ્ટેજ એવી રીતે આખો મેનેજમેન્ટ કરીએ છીએ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.